આ કેળાની છાલ છે જે મેં ફૂલ સનમાં સૂકવી દીધેલી, અને આ જ્યારે તડકામાં એકદમ તપેલી હોય ત્યારે જ તમે તમારા મિક્સર ગ્રાઇન્ડરમાં પીસો તો એકદમ આરામથી આનો પાવડર બની જશે, અને પછી એ પાવડરનો તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. અને આ તમે જે કેળાની વેફર બનાવતા હોય એ લોકો પાસેથી બલ્કમાં લઈ આવી શકો છો, એ લોકો ફ્રીમાં જ આપી દે છે, કેમ કે એમને તો આ કચરામાં ફેંકી જ દેવાની હોય છે. તો કેળાની છાલ છે એમાં પોટાશ ઘણું બધું હોય છે, તો તમે કેળાની છાલનો પાવડર ચોક્કસથી બનાવો. અમારો રીંગણાનો છોડ છે, આ કેળાની છાલનું ખાતર છે. આ અડધી ચમચી પાવડર હું લઈશ. થોડી થોડી ગુડાઈ મેં કરી દીધી છે ચમચીથી, એના મૂળને બહુ ડિસ્ટર્બ નથી કરવાના. હું તમને એનું રિઝલ્ટ બતાવું છું. તમે જોઈ શકશો કેટલા ફ્રૂટ છે આમાં. આ બે અહીંયા દેખાય છે, આ ત્રણ, આ બીજા ત્રણ, અહીંયા બીજા ત્રણ ચાર છે, આ છે. અમે સીડ્સ માટે રાખ્યા છે એ રીંગણા છે. અત્યારે 10-15 રીંગણા છે અને બીજા બધા ફૂલ છે, જે ટૂંક સમયમાં રીંગણા બની જશે. જો આ ખાતર આવી રીતના ભેળવી દીધા પછી આમાં હું હવે થોડુંક પાણી નાખીશ, પણ એટલું બધું પાણી નહીં નાખું કે પાણી આની બહાર નીકળી જાય, કેમ કે એટલું બધું પાણી નાખીએ તો પછી આપણે માટીમાં જે ખાતર નાખ્યું હોય એ પણ પાણીની સાથે સારા મિનરલ્સ નીકળી જાય. એટલે હું એટલું જ પાણી નાખીશ કે ખાલી પોટમાં તળિયા સુધી પહોંચે. કેળાની છાલના ખાતરનું રિઝલ્ટ બહુ જ સરસ છે. જો તમારે તડકો ન આવતો હોય અથવા તો તમારી પાસે ટાઈમ ન હોય છાલ સૂકવવાનો, તો તમે તાજા કેળાની છાલ લઈ અને એના પીસ કરી અને પાણીમાં કાચની બરણીમાં ભરીને પલાળી રાખો, અને 4-5 દિવસ એને પલાળી પછી 10 ગણા સાદા પાણીમાં ડાયલ્યુટ કરી અને તમારા બધા પ્લાન્ટમાં વાપરી શકો છો. આનું રિઝલ્ટ ફ્રૂટમાં, વેજીટેબલમાં અને બધામાં સરસ મળે છે.